બાપુ કોઈ દિવસ જરૂર પડતી નથી એટલે જેક રાખ્યો નથી ચૂપ રહે તો હવે ઠાકુર તો ચિંતા નહીં કર મીનલ રોપસિંગ ઠાકુર ની ગાડી ચાલવી જ જોઈએ મુંગો છો બરાજ ચાલ ગાડી ઉચકો અને વ્હીલ બદલો નહીં તો ગોળી દે આરામ કરો આરામ નું જ ખાવું છે ગાડી ઉચકો નહીં તો એક ને ગોળી દે બાપુ હુકમ કરો તો આ કામ હું કરી દઉં આરામ કરો હટી જાઓ ઉસકવાનું કામ તમારું નહીં આ લાકડી પકડો વાહ શું તાકાત છે મોહનગઢના ઠાકુર રૂપસિંહ ની ગાડીને બે હાથે ઉચકનાર શાબાશ શું નામ છે તારું રૂડો રબારી છે તમારા જ ગામમાં રહું છું વાહ આજે તારી પર ખુશ થયો માંગ ઇનામ માગી લે માગે તે આપું બાપુ આવડા નાના અમથા કામમાં હું માંગુ મારે કઈ ન ખબર એમ તો કે હાલે તારે ઇનામ માગવું જ પડશે જો તમે ઇનામ દેતા જ હો તો મારી માને ઘોડો જોઈએ છે જો દેતા હોય તો ઘોડો દો ઘોડો ઘોડાને લઈને તું શું કરીશ અરે રબારી બચ્ચો તો ખેતા બકરા ગાય ભેંસું માગે ઘોડાને લઈને તું શું કરીશ એ તો મારી માં જાણે પણ આલવો હોય તો ઘોડો આલો ને તું આ હાલ્યો ઉભરે રૂડા મોહન ગઢના ઠાકોરની પાસે વેણ નાખનાર કદી ખાલી હાથે પાછો જતો નથી જા મેં તને ઘોડો દીધો જી બાપુ હવેલીમાં જઈ એને મનપસંદ ઘોડો આપી દે ઘણી ખંભા બાપુ ઘણી ખંભા બાપુ એ રાજી થઈને આ ઘોડો મને ઇનામ દીધો છે માં તને ઘોડો જોતો હતો ને લે ઘોડો અરે રૂડા આજ મારી પરશુની ઈચ્છા પૂરી થઈ છે હવે હું લોકને દેખાડી દે કે મારો રૂડો હવે ઘોડા પર બેસે પણ માં આ ઘોડો રાખીને આપણે શું કરશું થોડા દી ધરપત રાખ રૂડા તને હંધું હમજાઈ જાહે અરે રૂડા આ ઘોટલો આપણે આંગણે આવ્યો છે એના હરકમાં આપણા ભાંડુઓને ભેગા કરીએ લાપશી રાધી ને ખવડાવીએ ખીર ખાઈએ ને ઢોલના ઢબકારે રાડા લઈએ રૂડા રાડા
Rabari. આજે તો નવો શિકાર મળવો જોઈએ બાપુ. હાલો નદીએ અંધુય થઈ જશે બાપુ. અમી નજર પડી નથી કે હાલી આઈ નથી બાપુ. થવાનો બાપુ. એમ વાત છે બાપુ. લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો, લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે વાટમાં પ્રેમનું પરબ હોય પછી વટે માર્ગોને બીજા સાધનની શી જરૂર પડે. અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી, પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. એમ
दुश्मनों पक्का गठिया लागे से। आज तमे न होत तो हूँ जीवती न रहत। जीवू मरवू तो ऊपर वालो जाने, पण नजरे जोया पछी मारू नाम रेवा से, रेवा रबारन। रेवा? रेवा? तमे तमारू नाम नहीं को? मारू नाम रूडो से, रूडो रबारी। रूडो? तमे आई रोज आओ सा? हाँ, रोज आओ छो। रोज आओ सा? केम? कहीं नहीं। आई गई रोली? मुई? और तन लगा क्या घुटाई थी? हवा निकलती तो फिर घटा है आई। लुगड़ा धो बार तो लागे हो। ये हजी दीखिया आपने उसे। हजी तो हुरग माथे ही चढ़ो ना। ए, तारो वचर हुरग आत्मा पति अगर हो तो चम। जो रले, मुँह अन्नस चला लेगा ने। डीसी का जो काम और था उसे ना, तो तारो काम की उस बाकी ना चीज़ा। ये रेवा दे, रेवा दे, रेवानी माँ, रेवा दे। है ना लोगों हमर से तो हूँ वाचू कर से। बता, तू तार घर में जा हाँ लोको हाँ बस क्यों बात कर रहा था ना ना लोको शुक्र वाला ना था लोको कहीं कहीं नहीं कैसे कि हाल की माँ सब बता छोड़ इन दुख देखो तू तू शुक्र वाला था लोको हाँ बोलो छो कहूँ तू कान में बराड़ा ना पड़ने डेरो ना थी क्या अबे ऊंचड़ा जेवड़ी गगी ना क्या लगा घर में हंगर भी से ये कैसो आ रेवली ने नानपण में हगई करे इने परण वालो हजु लगन देखाणो न ते क्यांथी देखाय इनी माने घोड़ावारी प्रतिज्ञा पूरी थाय तई देखाय ने अबे इनो गगवाय मोटो तो थियो असे ने देखासे देखासे मैं हांभळ्यु से के इनु करज एटलू ज मोटू थयु से ते पछी गगो पैणावशे चोथी मैं तो आपडी रेवानु बीजे ठेकाए लगन गोठवी दीधु से सारू कर्यु बीजे गोठवी दीधु हाँ, ओला धर्मा रबारी ना भाई नाथा हारे। पनी नाथा ने तो मैं भारे हो नथी। तो चौथी भरो, ये कहीं आम घेटा बकरा सार तो मत सार तो। ये तो ओला स्टेशन ऊपर काम करे सर। कुली कुली होए क्या झंडी वारो। पन हूँ ना भारो त्याहू दी मारी गग्गी नू नक्की ना करो। ते भी ना तार करी दी दोसे। ये आवा ना, एटले जोईले जो तमतमार। मोतीमा, ए मोतीमा। हाँ
શેઠ આવ આવ રામ રામ શેઠ મનસુખ જી શેઠ મોતી માને એમના હિસાબનો ચોપડો વાંચી સંભળાવ સંભળાઈ દઉં શેઠ અમે કરમનો ચોપડો વાંચીને નથી સાંભળ્યો તો હવે વ્યવહારનો ચોપડો તો અમે અભણ માણસ હું વાંચીને સાંભળવાના મને તમારા પર વિશ્વાસ છે શેઠ શ્વાસ અરે મોતી માં હું એમ કહું છું વિશ્વાસે વાણ કેટલા દાડા તરશે હવે તો હું થાકી ગયો છું થાકી નાના તમારા વર્ણે ગુજરી ગઈ વર્ષો વીતી ગયા વર્ષો મારો હિસાબ હજી અધૂરો છે હું તમને એમ પૂછું છું મોતી માં આ જૂના ચોપડા મારે ક્યાં લગર સંગરવા તો ભી સાહેબ શેઠ તો ભી સાહેબ તો ભી સાહેબ થોડો ફકત તો ભી સાહેબ મારો દીકરો હવે મોટો થઈ ગયો છે ત્યારે ખોટા વાયદા આપીને તમે મને એથી પાછો વાળ્યો છું પણ આ વખતે કાન ખોલીને સાંભળી લેજો મોતી માં હવે ફરી પાછો આવું ત્યારે મારો હિસાબ ચૂકતે ચૂકવી દેજો નહીં તો તમારો સામાન તમારું છોપડું બધું જ કબજે કરીશ અંચુખિયા જી શેઠ હાલ હાલો આવલી ડોશી નો દીકરો છે આહા શું ઠાટ ઠઠારો છે બાકીનો બધો ઠાટ માટ બધું થોડા દિવસ થયું છે મનસુખિયા હાળાઓને નીકળતા પૈસા ચૂકવવા નથી પાછી ઘોડા ઉપર લહેર કરવી છે આહા બાકી શું ઘોડો હતો શેઠ શું ઘોડો હતો માં માં આવી ગયો ગગા કમ આવી ગયો બેટા કમ હું જો તારી આંખી અંબીની કા કઈ નહીં બેટા કઈ નહીં આજ મને તારા બાપુ યાદ આવી ગયા આજ જોઈ હોત તો આજ મારા ગગાને ખોટલે પહેલો સોઈને રાતીના રેત થઈ સાત ગગા માં બાપુને સંભાળીને માં હું રન્ના પાડીએ માં હવે તો હું કમ ફિકર કરીશ હવે તારા બધા દુઃખ હું દૂર કરીશ તારી હંધી ઈચ્છાઓ પૂરી કરીશ માં પૂરી કરીશ માં રાખો સન મારો સફળ થઈ જાય ગગા માં માં પણ એક વાત પૂછું પૂછ જ્યારે જ્યારે ઓલો વાણિયો અહીં આવે છે તઈ તું ઉદાસ થઈ જાય છે મને લાગે છે કે એ તારી હારે કઈ છળ કપટ કરે છે ના ના નારી ના કગા માં સાચું કે મારે વાણિયો કે તારે ના ના કગા એવું ન વસારીએ એ તો બહુ હારા માણસ છે દેવ દેવા માણસ છે તારા બાપુના કપરા કામ એમણે આપણને મદદ કરી હતી કગા તો પછી અહીં આવે તઈ તું દુખી કેમ થઈ જાય છે માં એ મને કહીશ રૂડા હવે અંધારિયા ઓયડામાં મને હવે એકલું એકલું લાગે છે કોઈ દીવો કરવા વાળી આપી થાય તો ઘર હરું ભર્યું થઈ જાય ગગા પણ માં ગગા એમણે આપણને જાતારો દીધો તો તારા બાપાના કપરા કાળમાં જેનું કાપડા પર હસ્યા હતા એ બધાના મોઢા કાળા કરવાનો વખત હવે આવી ચૂક્યો છે હું પણ લીધું તું ગગા તને ઘોટલી બેહાડવાનું હા આજ ભગવાનની મહેરબાનીથી આપણે આંગણે ઘોડ હોય છે બસ હવે તો મારા રૂડાને ઘોડને બેહાડીને જાન જોડીને પૈડાવાના કોણ છે રૂડા એ રામા કાકી અલા મતના તું હું વાત છે હા અમર દેવાલો છું હારે માવ સજીને નથી જવાનું બેસ કે મારી ઘરમાં પાણી કોણ આવશે તારો બાપ જે પડ્યો પાછળ રહેશે ને
હાચરીને હાલ ઓ હાચરીને હાલ ઓ ગોરી રબાર લટકાઈ હે હાચરીને હાલ ઓ હાચરીને હાલ ઓ ગોરી રબાર લટકાઈ Oh,
લટકાળે છોડ દે છોડ દે આમ ટીકી ટીકી મને જોયા કા કરે રેવા તારી નજરો વગર આવે જીવું બસમું થાય આમ જોવા કરવાથી કાંઈ ન વળે હો તઈએ એમ કરતા હાલ મારા ઘરે ને બાપુને કે કે મારે રેવા હારે પરણવું છે પડે તું મારી ભેળી હાલ ને અને મારી માને કે કે મારે રૂડા હારે પરણવું છે ના હો મારા ઘરે ન બને એ તું હાલ ને હું અરે જુઈ તું એમ કહું છું કે આ ખીચડીમાં મીઠું કાં નથી નાખ્યું તમારામાં જ મીઠું નથી આ ખીચડી ક્યાંથી આવે હું કહું છું ભણની દીકરી આજ તું આટલી બધી ડખી કાં ગઈ છું હાય હાય મને તો કોઈ અપીલ નહીં નાલો તો પીર મારે માર્કે જવું તો તમે બાપ દીકરી બેવ છી છૂટો ના ના ઓલા લોકો આવશે તારે હું શું મોઢું દેખાડી પણ થયું છે હું કાંઈ ફોડ પાડ ને સાંભળવું છે તો સાંભળો આ તમારે રેવડી ખરી ને મારી ઉપર વટ થઈને વંડી ઠેકીને જતી રહી છે જો હવે મારા બાપા જોડે વાત કર તું હાલ ને અરે હું કેમ રહી ત્યાં તું જાને જા જાને ના મારું તો જીવ તર દૂર કરી નાખ્યું છે તમે બે બાપ ને દીકરી મારું નાક તો પાવા બેઠો મારું તો કોઈ ખબર નથી હું શું કરી શું કરી આવડી મોટી રકમ ક્યાંથી હોય માણસો ને કહે કે બધો સામાન બહાર કાઢે બોલિયા બધાને બોલિયા ઘરનો બધો સામાન બહાર કાઢી નાખો શેઠ મારી વાત તો સાંભળો મારી આટલી વિનંતી સાંભળો છે હું તમારે પગે પડું છું હવે જુલમ ના કરો મારા રૂડાને તો આપજો અરે તમારો રૂડો આવે કે ના આવે આજથી આ બધું મારું છે મોતી માં તમે હાલથી પકડો હાલથી પકડો અહીંથી ઠીક છે શેઠ ઠીક છે ઠીક છે મારો મોતી માં ક્યાં લઈ ચાલ્યા બધું હવે આ બધું મારું છે લાવો મોતી માં માળા હવે એના ઉપર પણ મારો અધિકાર છે
ભગવાનનું નામ લેવા છે તો મારા પોએ લેવા દે મેં કહ્યું ના વા મારા પર મારી છે શેઠ હવે ચલો કરો અને જવે શેઠ યમપુરી જવાનો વિચાર શકો હું છોડ 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 મને તું મારો કરજદાર છે તું તારા હું તારો કરજદાર ક્યાંથી એ તારી માને પૂછ હવે રૂડા તું નાનો હતો એ વેળાએ આ શેઠે તારા બાપાને 2000 રૂપિયા આપ્યા હતા એમાંથી અટાણ સુધી તમે કેટલા લઈ ગયા છો 500 જી શેઠ હિસાબના ચોપડા બતાવી દે હુકમ શેઠ આજુ હમણો રૂપિયા 200 ઉધાર દલાલીના રૂપિયા 10 મૂળ રૂપિયા થયા 210 દર વર્ષે વ્યાજ ગણીને આજ લગણ રૂપિયા થયા 425 બાદ રૂપિયા 500 ટુકડે ટુકડે આલ્યા એટલે લેણી રકમ રૂપિયા 1925 કુલ્લે બાકી નરાધમો લીધેલી રકમ ઉપરાંત વસૂલી કરી લીધી છે તોય મારી માને સતાવો છો ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો હરામ ખરો હવે પછી આ બાજુ ફરક્યા છો તો ટાંટીએ તો તોડીશ પણ ગરદને મરોડી નાખીશ સમજ્યા હું તારી હુંગરામ ના કરી નાખું તો મારું નામ લક્ષ્મી નહીં એ જે થાય એ કરી લેજે જા બતા રૂડા મારા લાલ તને કઈ વાગ્યું તો ના તને ના માં મારી ફકર ન કરતી પણ તું મને એ કે આ નરાધમો ના ચોપડી તું ફસાઈ છે એ વાત તે મને પહેલા કેમ ન કરી મારા લાલ હજી તું ખૂબ નાનો છે તારા માથે દુઃખ ના ડુંગર અતારથી મારે નથ ખડકવા બસ કર માં તારા ઋણ નો બોજો હું કેમ કરીને ઉચકીશ બાપુના માર્યા પછી તે દળા દળી લાકડાના ભારા ઉચકી લોકોના કામ કરીને તારી જાતને ઘસી નાખી છે ને હજી મારા માથે છાયો થવા તું પડછાયો બનીને ઊભી છે માં હવે આ તારા દીકરાને તારી સેવાનો મોકો આપ માં તારા ચરણ ધોઈને પીવા દે માં મારા દતિંગને નજર ખાઈ લે માં નથી ખાવું તો માર ભૂખી મારે શું એ વેવલી ને બીજું કોઈ ખાવાનું નથી આવી જવાનું અને ના ખાવું હોય ને તો કઈ નહીં પણ આ વાધા કરીને તૈયાર થઈ જા તારા હોગલા આવતા જશે મારે નથી કરવું મારી બહુ છે આવતી રે નથી બોલાયો તારો ભાઈ દેખાતો કા નથી લેવા ના આવ્યો પણ અહીં પણ દેખાતો નથી તું બહુ ભારે ઉતાવળી કહું છું
મારા રોયા ગાંડો થઈ જાય.
અને આ ઊંચો નીચો વાય થાય એના કરતા જાતે જઈને જોયા ને એટલે તારા દલને નિરાશ થાય. એ હસુ કીધું માં, હું જાતે જઈને એને ભેળી લઈને આવું છું. જા જા ગગા જા. આપણી ગગી કેટલા બધા સુખ માં માલશે. લખી પછી કોઈના ઘરે જવાનું નથી. પધારો પધારો શેઠજી, આજે અમારા ઘેર કામ ભૂલા પડ્યા. જુઓ લાખાજી, એક સલાહ આપવા આવે છું તમારા ભલા માટે. આ થોડા દિવસ પહેલા તમારી દીકરી રેવા નદી કિનારે વિક્રમ બાપુને ગાળો પાડી આવી હતી. બાપુ ખૂબ રોષે ભરાયા છે. મોટા માણસ સાથે વેર ના બંધાય. મારું માનો તો રેવાને વિક્રમ બાપુને ત્યાં મોકલી માફી મંગાવી દો એટલે પત્યું. આ તો મને દુઃખ થયું એટલે તમને કહેવા આવ્યો છું. ઓહો, ભલે ભલે, એ અંગે હું વિચારીશ. હા ચાલો, ત્યારે હું રજા લઉં, પછી કહેતા નહીં કે મને ચેતવ્યો નહીં. ભલે, રામ રામ. રામ રામ. સાંભળ્યું ને, આ તમારી ગગી નાક કપાવ બેઠી, નાક કપાવ બેઠી છે. આ તો શેઠ હારા બચારા કે આપણને ચેતવ્યા. હારું હારું. આ મારો વાળ કેમ છે કે આનો કાકરિયો મારો છે? હારું હારું. શું હારું હારું? લાય જોવા જતો બાપા. હું જાઉં. હા બેટા, હા.
નાચી જાશે ઓલા થૈયા ના ઘાવ ના રુજાશે હો ગેલરી થૈયા ના ઘાવ ના રુજાશે કે મોરલા મન મોરલા પાય પડું ગર ગાવાદે તારે પાય પડું ગર ગાવાદે ढंकाशे तो छलकी छलकी जाशे हदेलडी छलकी छलकी जाशे ओ जरा प्रीत कसुम तूने पावा दे રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે જો હજી તો ચાંદો નથી ઉગ્યો ચાંદા જેવા મારો રૂડા મારી મા રાત જેવી મારી માથે ભટકાણી છે એટલે જ કહું છું જવા દે મને ના આજે તો મારી ઢગલીને ન જવા દો કા રેવા તમારા ઘરે માને મળવા કા ના આવી રૂડા મારા પર શું વીતે છે તને જ ખબર તય છઉં છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે અને ટાણે હવે છાની મુનિ હાલને નકામો વખત વીતી જાહે તો હાસીને રાત પડી જાહે હાલ માં હે માં જોધો ઘરી કોણ આવ્યું છે અરે માં કે છે માં રૂડો માં ક્યાં છે નક્કી પેલા સાહુકાર વાણિયાનું જ કામ છે ચાલીસ ના અડધા વીસ વીસ માં લેવું છું ને દેવું છું લ્યો કાળિયાનો હિસ્સો ખતમ મારી માં ક્યાં છે મારી માં તમારી માં મને ખબર નથી ખબર મારે ઓલા વાણિયાનું કામ છે મારા ઘરને ધૂળ પાણી કરીને મારી માને બગડી લાવે છે એ બોલ મારી માં ક્યાં છે બોલ નહીં તો મારી માં ક્યાં છે? હા 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 તું તારો ખાવા અરે જોયેલો તારી માને
મેં તો તારા નામ અહીં જ રહી ગયો જોઈ લીધું ને તારી માને વિવાહ કરેલો ને એ સોડીના બાપા એવા હતા ને એ સોડી હારે તારું પાકું કરી ગયા છે ગગા પણ માં તું તો જાણે છે કે મેં રેવાને કોલ લીધો છે રેવા સાચી વાત રેવાના બા ને બાપાનું નામ શું છે ગગા એના બાપનું નામ લખાજી છે અને એની માનું નામ જીવી છે એ મોહન દરબારે છે માં હવે મને હું જાણ ગગા હું માં के पोपटो लीलो पीड़ो आपने पिंजरे बुलायो के पोपटो लीलो पीड़ो परदेशी पोपटो आयो के पोपटो लीलो पीड़ो સમાયો કે પોપટો લીલો પીળો હે
ते हटे चुड़ी के रो जाजे रो चढ़ काट छे जाजे रो चढ़ काट छे जाजे रो चढ़ काट छे जन तू वे लडो लायो के पोपटो लो पीरो के पोपटो लो पियो अपनी थया हेठी रास रम्या अन्य भांडवे पण हरकती वधाव्या पण अपनी पहली रठियाळी राते तू उदास का हे तो हये हिलोडा खाए से पण रूडा ए इतनी मानवाणी घड़ी हजे आवी नत रेबा हा रूडा मैं पण ले तुझे गीता ने जिनकी धूल करना विक्रम ने इने पगे पड़ावी इने माफी मंगावी से એમાં કઈ મોટી વાત છે અરે તું કહેતી હોય તો અબ ઘડીના ટાટિયા ઝાલીને ઘસડી લઈ આવું મને વિશ્વાસ હતો કે મારો રૂડો મારી વાત પૂરી કરશે પણ એ કે નાસી ગયો છે અને તારે એને હેમ ખેમ પકડી લાવવો પડશે અને ગીતા હારે પરણાવી એની આબરૂ બચાવવી પડશે ધન્ય છે રબારણ તુને અરે તારા દીધેલ કોલને આ રૂડો જીવ જાતા પૂરો કરશે બીજી વાત પણ કહી દઉં જો તું નારાજ ન થાતો તને મારા પર વિશ્વાસ નથી વિશ્વાસ છે હમણ જ્યાં સુધી ગીતાના લગ્ન વિક્રમ હારે ન થાય ત્યાં સુધી આપણે આમ જ દેખાડવાના લોકો આપણને પડનેલા માને પણ આપણે કુંવારા જ રહેવાનું મારા વેણ ગમ્યા નહીં અરે ગાડી તું કહે ને હું ના માનું એ બને જ નહીં હું તો વિચાર કરતો હતો કે ધર્મના કામમાં ઢીલ શાની હું હવારી જ રવાના થઈ જાઉં છું પણ તું જાય ક્યાં વિરમગામ મને વિક્રમના ભાવડ મળ્યા છે અને ક્યાં છુપાયો છે એ પણ હું જાણું છું એ હવે તો હસ Thank you.
શેઠ, બહાર કાઉં ભર્યા, અંદર આવ, આવો શેઠ. મોતી માં, અંદર આવતા જીવ નથી ચાલતો. માન ઊંચા થઈ ગયા, પણ જૂના સંબંધો થોડા ભૂલી શકાય છે. સાંભળ્યું છે કે તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે, એટલે તમને વધાઈ આપવા માટે આવ્યો છું. શેઠ, રૂડો પણ તમારો છોકરો છે ને, તમને જોઈને ઈ બહુ રાજી થાત, પણ આ ટાણી બહાર ગામ ગયો છે. મોતી માં, મેં સાંભળ્યું છે કે ગીતા તમારા ઘરમાં છે. હા, સાચી વાત કીધી શેઠ. ગીતા ને રેવા હારે ખૂબ ફાવી ગયું છે. બંને જાણે હગીબુનો જોઈ લ્યો. મોતી માં, મારી એક વાત માનશો? હું શેઠ? ગીતા ને ઘરમાંથી કાઢી મૂકો. હું? આ શું બોલ્યા શેઠ? આવા વેણ કા કાઢો? હું સાચું કઉ છું મોતી માં. ગામમાંની હયાતી હોવાથી મારા માટે બહાર આવવું જવું મુશ્કેલ બની ગયું છે. ગામમાં જ્યાં જઉં છું ત્યાં બધા એની ને એની જ વાત મારા કાને નાખ્યા કરે છે. બાપુ, આજ અહીં આવ્યા છો પણ ફરી પાછા અહીં ફરકતા ને? મોતી માં, મારું આવું અપમાન? શેઠ, થોડી વાર ધીરજ ધરો. મારો રૂડો આવશે એટલે હું હારા બાના થઈ જાય. તમારી હંધી ફકર ત્યાં દૂર થાય. નહીં મોતી માં, તમે મને ફોસ્તાવવા માંગો છો, પણ હું હવે કોઈનું કઈ સાંભળવા નથી માંગતો. ચાલો પ્લીઝ, ચાલ ચાલ નિકળ કઉ છું. ચાલ કઉ છું, મારી ચતુર વિરામ કરી નાખ્યું. નિકળ 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 કઉ છું. નીચા બેન, પછી મારા માર્ગમાં આવી? હું તમારા માર્ગમાં નથી આવી શેઠ, તમે મારા ઘરમાં ઘૂસી આવ્યા છો. ઓહો, કહું છું જરા વિવેક રાખ અને મારા માર્ગમાંથી હટી જા. આજે આજે તો આ પાપને કાઢીને ચાલી. શેઠ, એને ભૂલતા, હું રૂડાની ધણિયાણી છું. રૂડો ઘરમાં ન હોય ને કાળ આવે તો એને પણ કાઢી મૂકું, સમજ્યા? જાઓ છો કે નહીં હવે? ઠીક છે, તો હું તમે પર જોઈ લઈશ. હા હા, જોઈ લેજો. એમ? હા. અત્યારે જો તું મારા ગામમાં હોત ને તો મેં તને બોય ભેગી કરી નાખ્યો, સમજી? હવે રહેવા દે, ભેગી કરી નહીં તો જોયા જેવી થશે. હા, એક ઝાપટ દઈશ ને તો 32 બાય નીકળી જશે. ચાલ ઉપર. Thank you.
અરે અરુણો ભાઈ નથા ભાઈ રામ 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 તમે અમારા શહેરમાં કેથી આવ્યા અરે ભાઈ હું તમને જ ગોતતો હતો હાલો હાલો ઘરે હાલો તમારા ભાભી તમને જોઈને રાજી રાજી રેર થઈ ગઈ છે હાલો મારો અરુણો ભાઈ મારો અરુણો અને જો એ હાર લીધા વગર તું પાછો આવ્યો છું તો તું ને તારો સાથી બંને મોત ને ખાટ ઉતરી જશો આવું કાઢો છો રૂડાભાઈ સાચું આવ્યો ક્યાંથી ધરમ કરતા ધાર પડશે અને ઓલો ખાખી ડગલા વાળો મામો જેલ માં પૂરી દેશે પણ પારકી જણસ મારે થી કેમ રખાય આપડે રાખવી નથી એ વાત સાચી પણ રાખવી ને મુખ્ય તો કે વાંધો જોયું બૈરું માણસ છે પણ અક્કલ કેટલી છે કઉ છું એમ કરીએ આ હાર ને આપણા ઘરમાં દાટી રાખીએ જયારે એનો મૂળ માલિક મળશે ત્યારે એને આપી આપણે આપી દઈશું ત્યાં સુધી આપણે એમ કરીએ આપણે મૂળ તમે જે તમારા કામે આવ્યા છે એની વાત કરી હા નથા ભાઈ હું મારા ગામના બાપુના છોરા વિક્રમ ને ગોતવા આવ્યો છું અને વાવડ મળે છે કે અહીંયા કોઈક બિહારી સો ફેક્ટરી માં કામ કરે છે તમને ખબર છે ફેક્ટરી ક્યાં છે હવે એ તો આપણે આવવું જોઈએ તો હાલો ને અટાણે નહીં અટાણે નહીં અટાણે માં બહુ કામ માં છું આ રાતે છે ને અમે અમારા અમારો યુનિયન છે એનો એક પ્રોગ્રામ રાખ્યો છે મહેશ કુમાર એક પાર્ટી નો અરે એ માણા ગાય છે એક માણા અલગ અલગ અવાજમાં ગાય છે દુનિયા આખી ની અજાયબી છે તમે અમારા શહેર માં આવ્યા છો ભલામણ એને સાંભળતા જાવ તો બાપસા રણમલ ઓલો રૂડો રબારી હાથમાં આવી ગયો છે હા એ વેશ પલટો કરીને કોઈ સંગીત પાર્ટીમાં ઘૂસી ગયો લાગે છે અરે આજે મેં એનું પોસ્ટર જોયું રબારીના સંગીત પાર્ટીમાં હા પણ એનું સંગીત શરૂ થાય એ પહેલા જ આપણે એને ઝડપી લઈશું હે રંગની ચૂડી ઉમંગની ચૂડી પદમની રાવબહાદુર શંકરજી સાહેબ આપને મળવા માંગે છે બહેલા જો સાહેબ એમનું નહીં તમારું જ કામ છે અરે બે મિનિટ આવી જરા વાત કરી લેશો ઓકે બંધ બને છે કઈ સિંગ કયા સિંગ શમશેર સિંગ સાહેબ શમશેર સિંગ કે ચણા શમશેર સિંગ ઓકે હું આવું છું રાવ બહાદુર શમશેર સિંગ સાહેબ હેલો હેલો કમાન સાચું પ્રોગ્રામ અને હવે આજે નવા જ અંદાજમાં નવા જ વેશમાં અને નવા જ રૂપમાં રજૂ થાય છે જોની જુનિયર Thank you.
ભાઈઓ, મેં તમને કહ્યું હતું ને કે જોની જુનિયર આજે નવા જ અંદાજમાં રજૂ થશે. તો પછી જોની જુનિયર અહીં હાજર જ છે રબારીના વેશમાં. જુઓ ત્યાં. ચાલ હવે આપણે જે નવી આઈટમ રજૂ કરવાની હતી ને એ હવે શરૂ કરીએ આપણે. અરે ભાઈઓ, હું તમે જે માનો છો હું નથ, હું જોની જીનર નથ, હું તો રૂડો છું. રૂડો? અરે ગામડે થી આલટ ચરમાં આવ્યો છું, રૂડો રબારી. જોયું મેં કહ્યું હતું ને કે નવા વેશમાં આવે છે, હંમેશા નવા નવા વેશ કરે છે. આજે રબારીના વેશમાં આવ્યો છે અને કહે છે કે હું તો રૂડો છું. અરે આ તો જોની જુનિયર છે, જોની જુનિયર. ચાલ ગા ગા ગા. આછે જોની જુનિયર, 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 આછે જોની જુનિયર. આ તો નવો વેશ છે, વેશ છે, વેશ છે, બાબા ઉપર કેશ છે, કેશ છે, કેશ છે. આ તો નવો વેશ છે, બાબા ઉપર કેશ છે, ઊંડા પાઠ ભણાવે એવો પાકો કિલેન્ડર. એ બાપલા, હું તમારો જોની જાનવર કે વન્યર નથ, હું તો રૂડો છું. રૂડો? રૂડો રબારી છું. જો સાંભળો, હે મારા ભાઈ બહેનો, હો હે મારા ભાઈ બહેનો, કેવું મારું માનો કે હું છું રૂડો રબારી. કે મારા ભાઈ બહેનો, ચલાવે ચક્કર. આજે જોન જુનિયર, 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 આજે જોન જુનિયર. આજે જોની જુનિયર, આજે જોની જુનિયર.
रूडो आवी गयो राजा जा अंदर ने शिरावण कर जल्दी जा हाँ, हाँ। आवी गयो रूडा मारा लाल तू हैं कैन से हाँ न्या बता मेहमान कौन से दोस्ती ने जवाब आप अने कह के हार आपी दे तुमने लोगों ने मैं कितनी बार की धूं कि हूं तुम्हारो रूडो रबारी नथी मरुनम जानी चे जानी चुप कर मारा दीकरा ने मारो का मेरुड़ा तू चुप का सो हाँ तुम्हारा दीकरा हमारो हार चोरे से अने हमने खातरी से के हार तमिल को एक गर्मा संताने से आ तमे हूं क्यों सो मारा रूडा ने गिये हजी बेटी थिया नत ते तमे कोसो हाथ चोरी ने गर्मा हंताड़े भाई तुम्हारी कहीं भूल थती लागे से रुड़ा हाँ लोको पता हूँ कैसे हार क्यों इतने चोट चमके ऐसे गगा बोल रुड़ा बोल आ लोको बड़ा झूठू बोले छे हूँ तुम्हारो दीकरो नथी तुम्हारो दीकरो नत अरे रे हे भगवान रुड़ा तने हूँ थाई जो बेटी बमने के तो घरो मरी हमें जो गगा ने एक बार मुने माड़ी गई ने बोला तो खरो गगा मां तमे मारा मां जे वाच पर मां हूं तमारो रूडो नथी हूं तमारो दीकरो नथी मारू नाम जोनी छे मारू नाम अरे आ दी जो वाहू दी ती मने जीव ती राखी प्रभु कि दीकरो मोटो थई ने इनी मां ने भूली जाए अरे रे की माड़ी ने बिहारी ने रे वाह बिहारी बुरा रूटो हो किए से अरे तेरे ही सास ने बिहारी से किसे हाँ माँ रूड़ा आम टकर टकर सामने शू जो छो बेन बेन अरे पर ने तने बेन के वाड़ो तू देख से हरुड़ा तने सुन से यूं से माने न थोड़क तो मने न थोड़क तो आ घर ने और किसी की नहीं तमे लोको बद्धा मली ने मने जोर जुलम थी रबारी बनावी रहा छो पर हूँ कहूँ छू हूँ रुड़ो नथी आ घर मारू नथी आ माँ मारी नथी आ बहु मारी नथी हूँ रबारी नथी 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 એને મેથીવા પડવાની જરૂર લાગે છે હા એને મોતના કુવામાં ઉતારવાની જ વાર છે હવે ધમકી આપવાની રેવા દે રેવાનો હાથ હજી પારખ્યો નથ એટલે એટલે કે રેવા દે બાદશાહ સાચું ખોટું ફી આપણે જોઈ લઈશું જ્યાં સુધી હાર નહીં મળે ત્યાં સુધી આપણે એને છોડીશું નહીં ચાલો એને આપણી સાથે લઈ લો ચાલો રેવા એ લોકો મારા રૂડાને માર મારે છે उन्हें लागे से मारे रुड़ो मार खाई खाई नहीं दी हूँ कोई बैठो से अरे भाई तुमने लोगों ने हाले झाड़ जोए छ थोड़ी बात दो जोवी आप ही दो વિચારો ઉપર દયા કરો પૈસા ના આલી હકે તો કઈ નહીં બીજું કઈક કામ કરાવી લો હુકમ છે
આજે રાત્રે જ પેલા રૂડા રબારી નું છોકરો સળગાવી દેવાનું છે. મારી દીકરીને પરખી જનાર આ મોટી દોષી જ છે. ભગવાન ના કરે અને તમે વિધવા થઈ જાઓ. આવો વેણ ના કરો, આવું કઈ પણ બનશે તારા ડોકીને જ અહીંયાથી તગેડી દઈશ. પણ જીવી માં, તમારી દીકરી અને તમારો વર વચમાં આવશે. હું કોઈનું સાંભળવાની નથી. તો તમે એક કામ કરો જીવી માં, એ દોષીને સતાવવાનું શરૂ કરો. એવી સતાવો, એવી સતાવો કે આપો આપ અહીંથી નીકળી જાઓ અને પછી તમે રાજીમાં રાજી. એ ચાલો, રામ રામ. એક કપ ગરમા ગરમ ચાય બનાવી લાય તો સારા, સુસ્તી ઉડે મારી. પ્રેમ નો ભૂખો છે, પ્રેમ નો. તને ખબર નથી, ગઈકાલે પોલીસ સ્ટેશને ગયો તો હાર આપવા, તો આખો દી હેરાન થઈ ગયો.
અને આજે તો ગયો છે ફેક્ટરીમાં કામે. માફી દેજો. લ્યો રામ રામ.
દોષી
એનો દીકરો, એની વહુ અને આજ આ પાગલ છોકરી બધા ચોબાઈ રહ્યા છે. અને તું તો પણ નીકળી જા, ચાલી જાય છે. લક્ષ્મી ચંદ બાપુ, જોઈ લો બાપુ, જોઈ લો, તમારી નજરે જોઈ લો. સારું થયું તે મારે ચેતી દીધો મનસુખ. ઘણા કામો કરનાર શેઠ આમાં જીવી છોકરીને મારી નાખવા માંગે છે. ના બાપુ, આ તો અમારા ઘરનો ઝઘડો છે બાપુ, એમાં તમારે વચ્ચે ના પડવું જોઈએ બાપુ. હું તો તમારી ગાળી છું બાપુ. બેટા ગીતા, ગીતા બાપુને કઈ કહે, મેં જે કઈ કર્યું તારે સુખ માટે કર્યું છે બેટા. બાપુ ના,
હું હંતોય જાણું છું બગાડવામાં તો એણે મારું કંઈ બાકી નથી રાખ્યું પણ બાપુ મેં રેવાએ પાડી લીધું છે કે સાવકારની દીકરી ગીતા અને વિક્રમના લગ્ન કરી આપવા બાપુ બાપુ ગીતા બેન ની ધૂળ ધાણી થતી જિંદગી ને બચાવવા તમારે પગે પડી છે નહીં 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 આ તો કોણ સાંભળ્યું છે આ તો કોઈ મારી નહીં બાપુ નહીં નહીં બાપુ નહીં બાપુ મને ગોળી થી વિંધી નાખો બાપના ગુનાની સજા દીકરીએ ભોગવી જ રહી બાપુ ઠીક છે તો હું એને છોડી દઉં છું બાપુ એમ છોડી દેવો તો લોકો વાત્યું કરશે તમે ગીતા અને વિક્રમના લગ્ન કરી દો અને વિક્રમને માફી દઈ દો બાપુ રૂડા મહાન ગઢનો ઠાકોર જો નમે હોય તો એકમાત્ર રૂડા રબારીને જ ઠીક છે તું એને છોડી દઉં છું બેન મને માફ કરી દો બેન અરે ભાઈ બાપુએ તો માફ કરી દીધું હવે ગીતા બેનને સુખી કરજે માં પચાવી
घटनागर बेरो करजो पार पालनहार हो जीरे ओ में हो जीरे को में राखना रमकड़ा राखना रमकड़ा राखना रमकड़ा हाल पूरे नो घड़ना पालनहार हो जीरे ओ में हो जीरे को में राखना સ્વીકાર છો પ્રભુ ઠાકર મારી માં નું દુઃખ મારાથી દુઃખું ભગવાન તું મારી આંખો લઈ લે મારી માં ના આંખના જોડા પાછળ બેઠા